નમસ્કાર બાળમિત્રો, ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 1 માં પ્રકરણ 17 પાણી બચાવો વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, દરેક પ્રાણી અને વનસ્પતિને પાણીની જરૂર છે. પાણી તે અમૂલ્ય સંપત્તિ છે અને ભવિષ્ય માટે આપણે પાણીનું ટીપું બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે પાણીની જરૂરિયાત મુજબનો અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ, બરાબર ને? જો બાળમિત્ર, અહીં 4 બાળકો ધરતી, ખુશી, યશ અને સાગર દર્શાવવામાં આવ્યા છે કે જેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે. તેઓની પાણીની બચતના આધારે સાચું કે ખોટું આપવામાં આવેલ છે. જો સાચું આપવામાં આવેલું હોય તો તેના 2 ગુણ અને ખોટું આપવામાં આવેલું હોય તો 0 ગુણ ગણવાના છે અને પાછળ 1 ગુણપત્રક આપેલું છે, તેમાં તે ગુણ લખતું જવાનું છે, એટલે કે ઉમેરતું જવાનું છે અને આપણે તેના પરથી જાણવાનું છે કે નીચે આપેલામાંથી કયું બાળક સૌથી વધુ ગુણ મેળવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જો બાળમિત્રો, આ એક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે જેમાં યશને દર્શાવવામાં આવ્યું છે. યશ શું કરે છે? યશ એ ફૂલ છોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે અને તેને સાચું આપવામાં આવ્યું છે, એટલે કે તે ઝારી દ્વારા પાણી પીવડાવે છે. જો તે પાઇપ દ્વારા પાણી પીવડાવે તો પાણીનો બગાડ થાય, પણ ઝારીથી પાણી પીવડાવે છે એટલે તેનો જરૂરિયાત મુજબનો જ ઉપયોગ કરે છે, માટે તેને સાચું આપવામાં આવ્યું છે. તો આપણે અહીં કેટલા ગુણ લખીશું? 2. પછીનું ચિત્ર જોઈએ. અહીં ખુશી શાકભાજી ધોવે છે, તો શાકભાજી ધોવા માટે તે શેનો ઉપયોગ કરે છે? વાડકાનો. તો તે સાચું છે, તે સીધું નળ નીચે શાકભાજી ધોતી નથી, માટે તે પાણીની બચત કરે છે. તો સાચું આપ્યું છે તો આપણે તેના 2 ગુણ લખીશું, બરાબર ને? હવે આ ગુણ આપણે પાછળ આપેલા ગુણપત્રકમાં પણ લખતું જવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે. ધરતી બ્રશ કરતા નળ ચાલુ રાખે છે, તો તે પાણીનો બગાડ કરે છે, માટે ખોટું આપ્યું છે, માટે આપણે તેને આપીશું 0 ગુણ. ત્યાર પછી સાગર તેના ઘરની છત પર જે ટાંકી છે તે ઉભરાય છે, છતાં પણ તે સમયે તે મિત્ર સાથે રમે છે, તો તેને શું કરવું જોઈએ? તેને નીચે મમ્મી કે પપ્પાને જાણ કરવી જોઈએ અને ટાંકીને છલકાતી બંધ કરવા માટે પાણીનો નળ એટલે કે કોકને બંધ કરવો જોઈએ, અને જો મોટર ચાલુ હોય પાણી ચડાવવાની તો તેને પણ બંધ કરવી જોઈએ. પણ તે શું કરે છે? તે રમે રાખે છે એટલે પાણીનો બગાડ થાય છે, માટે તેને ખોટું આપ્યું છે. તો આપણે તેને કેટલા ગુણ આપીશું? 0. ત્યાર પછીનું જોઈએ. ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે, તો સાચું છે, માટે આપણે તેને આપીશું 2 માર્ક. યશ નાહવા માટે શાવર એટલે કે ફુવારાનો ઉપયોગ કરે છે, તો તે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કહેવાય કે બગાડ કહેવાય? પણ મિત્રો, ફુવારામાં નાહવાથી વધારે પડતું પાણી વેડફાય છે, માટે તે ખોટું આપ્યું છે, માટે આપણે તેને આપીશું 0 ગુણ, બરાબર ને? ત્યાર પછી આપણે જોઈએ, સાગર નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે જે પાણીની કરકસર છે, માટે 2 ગુણ. ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે એટલે કે ફ્લશ કરી રાખે છે, તો તેમાં પાણીનો વધારે પડતો બગાડ થાય છે, માટે આપણે તેને આપીશું 0 ગુણ. ત્યાર પછી ખુશી આખા દિવસમાં 2 વાર ચહેરો ધુએ છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ આપણે આપણો ચહેરો 2 વાર ધોવો જોઈએ, તો તે
સાચું છે, તેમાં પાણીનો બગાડ ન કહી શકાય, માટે આપણે આપીશું 2 ગુણ. સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દેશે તો તે પાણીનો બચાવ કરે છે, માટે આપણે આપીશું 2 ગુણ. ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી તો તે ખોટું આપેલું છે, માટે આપણે આપીશું 0 ગુણ. યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળવા દે છે તો તેને લીધે પાણીનો બગાડ થાય છે, માટે ખોટું છે, માટે આપણે આપીશું 0 ગુણ. બાળમિત્રો, હવે આપણે આગળ આપેલા સાચાની નિશાનીના પ્રમાણના 2 માર્ક અને ખોટાની નિશાનીના પ્રમાણમાં 0 માર્ક જે આપણે લખેલા હતા તે આપણે ગુણપત્રકમાં મૂકી દઈએ. તો આ પ્રમાણે આપણે જોઈએ તો યશને કુલ કેટલા ગુણ મળે છે? 2. ધરતીને પણ કુલ 2 ગુણ મળે છે, જ્યારે સાગરને યશ અને ધરતી કરતાં વધારે એટલે કે 4 ગુણ મળે છે, જ્યારે ખુશીને 2, 2, 4 અને 2, 6 ગુણ મળે છે, માટે સૌથી વધુ ગુણ કોને મળે છે? ખુશીને, એટલે ખુશીએ સૌથી ગુણ વધારે મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે તેવું કહી શકાય. બાળમિત્રો, અહીં તમને જે ઉદાહરણ આપવામાં આવ્યા, જે ચિત્ર આપવામાં આવ્યા, તેના પરથી તમને પણ એ વાતની સમજ પડી ગઈ કે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કેવી રીતે કરાય. તો તમે પણ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરશો ને અને પાણીનો બગાડ અટકાવશો, ખરી વાત ને? તમે ફરી એકવાર ધ્યાનપૂર્વક પાઠનો અભ્યાસ કરો અને તમારી બુકમાં લખાણનું કાર્ય પૂરું કરો. ફરી મળીએ આવતા અઠવાડિયે.